રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં પુરુષોત્તમ રૂપાલા સામેનો વિરોધ ગુજરાતભરમાં વિરોધ સંવાનું નામ લેતો નથી. વાલોડ વિભાગ રાજપૂત સમાજના નેજા હેઠળ ગણપતિ મંદિર વાલોડ ખાતે રાજપૂત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજપૂત ક્ષત્રિય સમાજના સ્વાભિમાન અને ગરિમાને ઠેસ પહોંચાડી છે, જે કોઈ કાળમાં ચલાવી લેવાશે નહીં. પક્ષ પક્ષની જગ્યાએ છે. અમારો વિરોધ રૂપાલાના વાણી વિલાસ સામે છે. રાજકોટની ટિકિટ કાપવી પડશે. બનાસકાંઠાના દાતા તાલુકાના મોરડુંગરા ગામે એક પરિવાર સામાજિક પ્રસંગે આવ્યો હતો. એ દરમિયાન આ પરિવારની 3 માસૂમ દીકરીઓ ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં હિંચકો ઝૂલવા માટે ગઈ હતી, જ્યાં લોખંડના હિંચકામાં અચાનક કરંટ આવતા ત્રણેય બાળકીને જોરદાર કરંટ લાગ્યો હતો. નમ્રતા ડાભી, જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, તો દીવા ડાભી છે અને ત્રીજી કરણી ડાભી છે, જે બંનેનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ડીસા તાલુકાના એક ગામમાં પ્રેમિકાએ યુવકને અડધી રાતે લેવા માટે બોલાવી પ્રેમિકાના પતિ સહિત 4 લોકોએ ધોકા અને પાઇપો વડે માર માર્યો હતો. બાદમાં માથે મુંડન કરી વિડીયો વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે 4 લોકો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે, જ્યારે 11 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. કમોસમી વરસાદને કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરું સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સુરત શહેરના પાલનપુર, જકાતનાકા, વેડરોડ વિસ્તાર અને રિંગરોડ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રાત્રે પાલનપુર જકાતનાકામાં વિવેકાનંદ ટાઉનશીપ સોસાયટીના ગેટ પાસે આવેલા DGVCLના ટ્રાન્સફોર્મમાં આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે સવારે વેડરોડ વિસ્તારમાં દોડતી રિક્ષામાં આગ લાગતા બળીને ખાક થઈ ગઈ હતી, જે બાદ 11 વાગ્યાની આસપાસ રિંગરોડ વિસ્તારમાં સાયરામ માર્કેટના ત્રીજા માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. પાંસઠ દિવસથી પોલીસ કમિશનર વિનાના સુરત શહેરમાં ગુનેગારો ફાટીને ધુમાડે ગયા છે. છેલ્લા 5 દિવસથી સરેરાશ રોજ એક હત્યાનો બનાવ સુરત શહેરમાં બની રહ્યો છે. પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ હત્યારાઓ જાહેરમાં હત્યાઓ કરી રહ્યા છે. આવો જ એક બનાવ આજે સવારે શહેરના અલથાણ વિસ્તારમાં બન્યો હતો. આજે 5 એપ્રિલે શુક્રવારે વહેલી સવારે અલથાણાના આગમ શોપિંગની સામે બુટલેગર નાનુ પટેલ ઉર્ફે નાનિયાની ચપ્પુના ઘા ઝીકી જાહેરમાં હત્યા કરવામાં આવી છે. વ્યારા તાલુકાના ખાનપુર ગામે નિઝાર ફળિયામાં રહેતા 61 વર્ષના શંકરભાઈ કમાભાઈ ચૌધરી ઘરેથી ગુમ થયા હતા. જોકે બુધવારના રોજ સાંજના સમય ખાનપુર ગામની સીમમાં આવેલ સુમનભાઈ કેસાભાઈ ચૌધરીના ખેતરમાં આંબાવાડી જાતે સુતરાઉ દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ અંગેની જાણ પોલીસ મથકે નિતેશભાઈ ચૌધરીએ કરી હતી. પોલીસે આ બાબતે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી LCB તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમ આજરોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વ્યારા રામેમ્બા હોન્ડાના શોરૂમ પાસેથી સુરત ગ્રામ્ય જિલ્લાના કિમ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી વોન્ટેડ આરોપી મનોજ ચૌધરીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. તાપી LCB તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમ આજરોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેસરપાડા નાકા પોઈન્ટ ખાતે વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી
કે કેસરપાંડા નાકા પોઈન્ટ ખાતેથી નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી સુભાષ વડવીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે આરોપીને નિઝર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. વ્યારાનગરના કેનાલ પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા એક મહિલા અને પુરુષ કેનાલના પાણીમાં પડી ગયા હતા. જોકે જાનહાનિ ન થતાં વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઇજાગ્રસ્ત બાઇક સવારની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.